નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ નવા નવા ખેડૂત મિત્રોને એ મળીએ છીએ. મિત્રો, આજે આપણે શેની વાત કરવાની છે એ તમને ખ્યાલ આવી ગયો હશે. આપણે પરંપરાગત પાકો વર્ષોથી વાવીએ છીએ, પણ એની અંદર કહેવાય કે ભાઈ જે ખેતીની અંદર જે ઉપજ મળવી જોઈએ અને એ ઉપજની અંદર જે ભાવ મળવો જોઈએ એવો ભાવ એ આપણને મળતો નથી, ત્યારે એક નવા જ પાક તરીકે આખા ગુજરાતની અંદર જેમણે મોટું નામ જે છે બનાવ્યું છે અને ખેડૂતોને પોતે તો આની અંદર જે છે આ ખેતી કરી અને સારો એવો નફો, સારો એવો કહેવાય કે ઉપજ મેળવે જ છે, પણ ગુજરાતની અંદર સારામાં સારા ખેડૂતો જે છે એ ખેડૂત મિત્રો પણ જે છે આ પાક વધારેમાં વધારે વાવેતર થાય, વધારેમાં વધારે જે છે એ લોકો આ પાકથી પ્રેરાય એના માટે એ સતત ને સતત એ જે મહેનત કરતા રહેલા છે એવા ખેડૂત મિત્રોની જે છે એ મિત્રો આજે આપણે મુલાકાત લેવાના છે અને એમના દ્વારા જે છે એ જે રોપાઓ તૈયાર કરવામાં આવે છે એ રોપાઓ તૈયાર કરવામાં એ કઈ કઈ બાબતોની કાળજી રાખે છે અને એ રોપાઓની કિંમત શું હોય છે, આ રોપાઓ વાવ્યા પછી કેટલા સમયે જે છે એની અંદર ઉપજ આવે છે અને એના બજારની અંદર અત્યારે કેવા ભાવ છે અને એક વીઘાની અંદર કેટલા પોલ જોવે, એક વીઘાની અંદર કેટલા રોપા જોવે, કેટલું અંતર રાખવું જરૂરી છે, કેવી માટી અનુકૂળ આવે છે, કેટલા પિયત આપવા પડે છે અને આની અંદર સરકારશ્રીની કેવી સબસિડી છે, આવી ઝીણી ઝીણી વાતો એ મિત્રો આજે આપણે આ ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમ ફ્રૂટ વિશેની માહિતી મેળવીએ એ પહેલાં ભાઈનો પરિચય લઈ અને પછી આપણે આ નર્સરીની મુલાકાત લઈએ અને ભાઈનો જે છે એ પૂરેપૂરો પરિચય. તમારું પૂરેપૂરું નામ? મારું નામ છે મુકેશભાઈ લાલજીભાઈ અકબરી, સરવાણીયા ગામ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. તમારા આજે ફાર્મ છે, ફાર્મનું નામ? અમારું ફાર્મ છે ગુજરાત ડ્રેગન ફ્રૂટ ફાર્મ, જે સરવાણીયા ગામમાં આવેલું છે. બરાબર છે. હવે તમે જે છે એ છેલ્લા કેટલા સમયથી આ ડ્રેગન ફ્રૂટનું વાવેતર કરો છો અને સાથે સાથે આ રોપાઓ તૈયાર કરો છો? અમે 2016 આમ તો ડ્રેગન ફ્રૂટમાં આવી ગયેલા છે. 2017 અમારે ખુદની વાડીમાં અમે ડ્રેગન ફ્રૂટનું પ્લાન્ટેશન કર્યું. બરાબર છે. 2017 તમે કેટલા રોપાઓ જે છે એ લગાવેલા તમારી વાડીની અંદર અને હાલ જે છે તમારે પાસે કેટલા રોપા લગાવેલા છે અને હવે પછીનું તમારું પ્લાનિંગ શું છે? 2016 અમે 16,000 રૂપા લગાવ્યા હતા. 2017 અમે 16,000 રૂપા લગાવેલા હતા. ત્યાર પછી અમે 4,000 રૂપા બીજા લગાવેલા 2019. બરોબર. હવે અત્યારે અમે પાછા 8,000 રૂપા લગાવેલા છીએ. બરોબર છે. ટોટલ અમારી પાસે 30,000 રૂપા જેવું થશે. 30,000 રૂપા જે છે એ એમાં અત્યારે જે છે એ શરૂ હોય એવા પોલ કેટલા? ડ્રેગન ફ્રૂટ એવા અમારી પાસે 4,000 પોલ છે. 4,000 પોલ જે છે એ અત્યારે ઓલરેડી તૈયાર, આ વર્ષે પ્રોડક્શનમાં આવી ગયેલા છે. બરોબર છે. હવે આ જે તમે આ વાવેતર તો કરો છો પણ ખેડૂતો માટે એ આ નર્સરી પણ તૈયાર કરી છે અને આ રોપાઓ પણ જે છે એ તમે બનાવો છો, તો આ રોપાઓ બનાવવા માટે એ આપણે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એ અમારા ખેડૂત મિત્રોને વાત કરો અને તમે જે છે એ કેટલા રોપાનું આવી રીતની નર્સરીની અંદર રોપાઓ તૈયાર કરો છો? બોલો. દર વર્ષે અમે 3.5-4 લાખ રોપા તૈયાર કરીએ છીએ. અને ભારતભરમાં અમારા 26-27 રાજ્યોમાં અમારા રોપા જઈ ચૂક્યા છે અત્યાર સુધી. બરાબર છે. એટલે કે પૂરા દેશની અંદર જે છે એ રોપાનું જે છે એ તમે વેચાણ કરો છો? બરાબર. અને રોપાઓ જે છે એ એક વર્ષે કેટલા તૈયાર થાય છે તમારા? ડ્રેગનના રોપા તમે ખેતરમાં લગાડો, લગાવવાથી ધારો કે આ જૂન જુલાઈમાં લગાવો તો આવતા જૂન જુલાઈમાં એનું પ્રોડક્શન ચાલુ થઈ જાય છે. એટલે એનું ઉત્પાદન જે ઉત્પાદન છે ચાલુ થઈ જાય છે. પહેલા વર્ષે તમને 1,000-2,000 કિલો એક એકરમાંથી પ્રોડક્શન મળવાનું સારું એવું ઉત્પાદન મળે. બરાબર છે. હવે આ રોપાઓ તૈયાર કરવા વખતે આપણે કઈ કઈ બાબતોની તમે કાળજી રાખો છો એ અમારા મિત્રોને તમે વાત કરો. રોપા બનાવવા માટે અમે જે ડ્રેગન ફ્રૂટનું પાંદડું હોય, મેચ્યોર હોય, જે 3-4 વર્ષ જૂનું હોય, બરોબર, એ ટાઈપનો પત્તો અમે બાગમાંથી કાપી પછી એને 4-5 દિવસ રાખી જ્યારે માટી હોય, માટીમાં આપણે શેરડી જેમ વાવેતર કરે એ રીતે આમાં બેગમાં પાણી
એની કોથળી પલાળી અને એમાં લગાવવાનું હોય. હા હા બરાબર બરાબર. અને અમુક ફૂગનાશક જે બેક્ટેરિયા છે એ અંદર એડ કરવાના હોય. હા હા બરાબર છે. અને એ એની અંદર તૈયાર કર્યા પછી રોપો તૈયાર થઈ જાય એ કેટલા સમય રોપો તૈયાર થાય? રોપો થાય સિઝન પ્રમાણે એમ પકડીને ચાલી તો રોપો 2 મહિનાથી 4 મહિનાની અંદર કમ્પ્લીટ થાય. એક રોપો નવરાત્રી દરમિયાન વાવે તો એ થોડો વહેલો થાય, જે જાન્યુઆરી દરમિયાન જો લગાવી તો એ થોડો મોડો થાય. બરાબર છે. હવે આ રોપાઓ જે છે એ રોપાઓ આપણે એનું અંતર કેવી રીતનું રાખવાનું હોય છે અને કેટલા રોપા એક વીઘામાં જોતા હોય છે અંદાજે? રોપાઓનું જે ડ્રેગનના સિમેન્ટના પોલનું જે અંતર છે એ 11x7 રાખવાનું. 2 લાઇન વચ્ચેનું અંતર 11 ફૂટ, 2 પોલ વચ્ચેનું અંતર 7 ફૂટ. બરાબર છે. અને 1 પોલમાં 4 રોપા એટલે 1 વીઘાની દ્રષ્ટિએ 850-850 રોપા લાગે. એક વીઘામાં 850-850 રોપા લાગે. અને એ રોપાઓ જે છે એ એક પોલે કેટલા રોપાઓ? 4 રોપા લાગે. એક પોલે 4 રોપા. 4 રોપાઓ જે છે એ જોવે છે. 210-215 સિમેન્ટના પોલ લાગે વીઘાની દ્રષ્ટિએ, સૌરાષ્ટ્રના વીઘાની દ્રષ્ટિએ. એટલે કે એક વીઘાની અંદર 200 જેવા પોલ જે છે 200 જેવા પોલ લાગે. બરાબર. સાથે સાથે મિત્રો આપણે એ વાત કરવી છે કે આ જે રોપાઓ જે છે એ એક પોલે 4 રોપાઓ જોવે છે, તો આ રોપાઓ જે છે એની જ્યારે આપણે વાવેતર કરવામાં આવે ત્યારે કેવી રીતની વાવેતર કરવામાં આવે? વાવેતર એના સામાન્ય કોદારીથી ખાડો કાઢી પિલરની આજુબાજુ એમાં છાણિયું ખાતર હોય બરાબર, બીજા આ બધા બાયો ફર્ટિલાઇઝર હોય, બેક્ટેરિયા હોય એ નાખી અને તમે વાવેતર કરી શકો. બરોબર છે. હવે અકબરભાઈ મારે તમને એ પૂછવું છે કે આ રોપાની કિંમત શું હોય છે? આ રોપાઓ જે છે એ અમારા ખેડૂતો તમારી પાસેથી આ રોપા જોતા હોય તો એની કિંમત કેવી રીતની હોય છે? રોપા અમે બલ્બ ઉપર રોપા આપીએ છીએ. 35-40 રૂપિયાની આજુબાજુ અમે કિંમત રાખીએ. જે પ્રમાણે બલ્બ હોય, ધારો કે 5000 ઉપરનો બલ્બ હોય તો 35 રૂપિયામાં આપીએ. 2000 થી નીચે 2000 જેવો હોય તો 40 રૂપિયા, પછી 1000 જેવો હોય તો 42-45 જેવો અંદાજ હોય એમ. એક રોપાની કિંમત એવી હોય છે. બરોબર છે. હવે આ રોપાઓ જે છે એ નું વાવેતર એ કયા સમયગાળાની અંદર જે છે એ આપણે લગાવવાથી આ રોપાઓ વહેલા લાગી જાય? ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જૂનની 15 તારીખથી લઈ અને જાન્યુઆરીના એન્ડ સુધી વાવેતર કરી શકાય. બરાબર છે. એટલે કે ટૂંકમાં જૂનથી જાન્યુઆરી. બરાબર છે. જૂનથી જુલાઈ ચોમાસું આખું જે વાવેતર જે છે આખું કરી શકે છે. બરાબર છે. હવે આ ડ્રેગન ફ્રૂટ જે છે એની અંદર સરકારશ્રીની સબસિડીની વાત કરવામાં આવે છે, તો આની અંદર અત્યારે સરકાર છે એ 1 હેક્ટરે કેટલી સબસિડી આપે? 1 હેક્ટરે 11 વર્ષની વાત કરીએ તો આપણે 1 હેક્ટરે 1,20,000 જેવું સબસિડી હતી સરકારશ્રીની. 1,20,000 ડ્રેગન ફ્રૂટના રોપા માટે, ડ્રેગન ફ્રૂટના રોપા માટેની આવી સબસિડી જે છે હતી. તો તમારી પાસેથી આ રોપાઓ લે તો એ સબસિડી માન્ય છે? હા, NHB માન્ય છે અમારી નર્સરી. હા હા બરાબર. ગવર્મેન્ટ જે NHB નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ આવે NHB માન્ય છે અમારી, સરકાર માન્ય કહેવાય નર્સરી. બરાબર છે. એના દ્વારા જે છે માન્યતા પ્રાપ્ત જે છે એટલે કે તમારી પાસે તમે પાકું બિલ એમને આપો છો? આપી શકો. બરાબર છે. મિત્રો આ જે નર્સરીના રોપાઓ જે છે એ તમારી પાસેથી જે ખેડૂત મિત્રો જે લઈ ગયા છે બરાબર, તમે કહો છો કે 26 રાજ્યોની અંદર જે છે તમારું વેચાણ થયેલું છે, તો જે તમારી પાસેથી જે રોપા જે ખેડૂત મિત્રો જે લઈ ગયા છે એ ખેડૂત મિત્રોનું શું કહેવું છે? તમારી પાસેથી જે રોપા લઈ ગયા છે એ ખેડૂતો કેટલા સંતુષ્ટ છે તમારા? 5-10% બાદ કરતા ઓલ ઓવર જે અમે 350-400 ફાર્મ ડેવલપ કરાવ્યા છે એમાંથી આ વર્ષે 11 વર્ષે 250-300 ફાર્મ પ્રોડક્શનમાં આવી ગયેલા હતા અને બીજા આ વર્ષે 150-200 પાછા આવશે પ્રોડક્શનમાં. બરાબર છે. સરસ મજાની વાત એ આપણને ભાઈ દ્વારા એ જાણવા મળી કે ભાઈ રોપાઓ જે છે એ આવી રીતના જે છે સરકારશ્રી દ્વારા અત્યારે સબસિડીમાં પણ મળે છે. બીજું હવે આ ડ્રેગન ફ્રૂટ જે છે એ ખેડૂત મિત્રો લગાવે તો શરૂઆતની અંદર એનો ખર્ચ જે છે એ ઘણો બધો વધારે હોય છે, પણ આ ખર્ચની સરખામણીમાં ખેડૂતોને વળતર કેવું મળે છે એ અમારા મિત્રોને કહો. ખર્ચની દ્રષ્ટિએ વળતરની આશા રાખો. ડ્રેગનમાં એવું છે કે ભાવ એક સમાન ન હોય બજારમાં. હા હા બરાબર. ક્યારેક ભાવ ડાઉન હોય ક્યારે તો ક્યારેક હાઈએસ્ટ હોય. આ ગયા વર્ષની વાત કરીએ તો 90 રૂપિયાથી માંડી અને 300 રૂપિયા લગીના બજાર ભાવ હતા. સામાન્ય રીતે જૂનમાં
જ્યારે એકિયારે ડ્રેગનનો પાક આવે ત્યારે માર્કેટમાં એકિયારે ભરાવો હોય તો થોડા ભાવ ડાઉન થાય, ડાઉન રહે બરાબર. ત્યાર પછી કચ્છ અને આપણું સૌરાષ્ટ્ર ને સાઉથ આગળ પાછળ થઈ જાય, એટલે એની અપેક્ષામાં તમે જોવા જાઓ તો 150-200 રૂપિયા સ્ટેબલ ભાવ થઈ જાય બરાબર, એવરેજ ભાવ. રોપાઓ તૈયાર થઈ ગયા પછી, વાવ્યા પછી એક વર્ષની અંદર એક વીઘે આપણે ઉત્પાદન ગણવું હોય એક વર્ષ પછી અથવા બીજા વર્ષે અથવા ત્રીજા વર્ષથી, તો સરેરાશ ઉત્પાદન જે છે એ કેવું મળે અને કેવા બજાર ભાવ મળે અને એવરેજ ઉત્પાદન જે છે એ કેવું મળતું હશે? અમે વીઘાની દ્રષ્ટિએ જ ચાલતા, પણ અમે એકરની દ્રષ્ટિએ ચાલીએ. તો એકરમાં અમારો રેશિયો એવો હોય કે બીજા કે ત્રીજા વર્ષે સારો ખેડૂત હોય તો 8-10 ટનનું પ્રોડક્શન લઈ શકે. હા બરાબર. અને અમે 150-200 રૂપિયાના ભાવે સમજાવતા નથી, અમે ફક્ત એને 50 રૂપિયાના ભાવે સમજાવી. હા બરાબર. અગર તમારું પ્રોડક્શન 8 ટનનું હોય અને 50 રૂપિયા તમને ભાવ મળે તો એક એકર તમારું 8 ટનના પ્રોડક્શનના હિસાબે 4 લાખ રૂપિયા થાય પર એકરે. બરાબર. તો 1 લાખ રૂપિયા એના મેન્ટેનન્સ પાછળ, એને મજૂરી પાછળ જે તમે કાઢી નાખો તો એકર એક એકર એને 3 લાખ રૂપિયા બચે ખેડૂતને. બરાબર છે. એટલે કે ત્રીજા વર્ષે જે છે એ એવી રીતનું જે છે એ આવું ઉત્પાદન જે છે એ મળે છે. તો બીજા આપણા જે પરંપરાગત પાકો જે વાવે એના કરતા જે છે ઘણું બધું સારું, ઘણું બધું. પછી આની અંદર રોગજીવાતની અંદર જે વાત કરવામાં આવે તો આની અંદર શું લાગે છે? રોગજીવાતમાં આ ડ્રેગનમાં વધુ પડતા ફૂગનો પ્રોબ્લેમ આવે છે. હા હા હા. જે ઓર્ગેનિક બેઝ ઉપર આપણે કંટ્રોલ થઈ જાય. બરાબર. બરાબર. આમાં કોઈ હેવી કેમિકલ કે પેસ્ટિસાઇડની કાંઈ જરૂર પડતી નથી. બરાબર. ક્યારેય આપણા શરીરને નુકસાન થાય કે પર્યાવરણને નુકસાન થાય એવી કોઈ આમાં પેસ્ટિસાઇડ યુઝ નથી થતી. જે ખેડૂતને 100% ઓર્ગેનિક કરવું હોય એ પહેલેથી કરી શકીએ. સરસ મજાની વાત. એ મિત્રો આપણને એ આ ડ્રેગન ફ્રૂટ જે ગુજરાત ડ્રેગન ફ્રૂટ ફાર્મ જે સરવાણિયા તાલુકો જે છે એ કાલાવાડ અને જિલ્લો જે છે એ જામનગર આના આપણે ભાઈ મુકેશભાઈ મુકેશભાઈ અકબરી દ્વારા જે છે સરસ મજાની માહિતી જે છે એ મિત્રો આપણને દેવામાં આવી. મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગે તો ચોક્કસ જે છે એ વિડીયોને મિત્રો લાઇક કરજો, શેર કરજો. વધારાની માહિતી માટે મિત્રો કિસાન સફરનો હેલ્પલાઇન નંબર તમને આપીએ છીએ 9752-5471. આ નંબર ઉપર મિત્રો ફોન કરીને તમે વધારાની માહિતી મેળવી શકશો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.